कोरोना संकट वच्चे बनासकांठामां तीडनुं संकट सामे आव्युं। दियोदर पंथकमां वधु एक आफत सामे आवी छे। दियोदर पंथकमां पालडी अने खाणोदर गामे तीडना झुंड देखाया। दियोदर पंथकमां तीड आवता खेडूतोमां चिंता छे। तो फरी एक वखत बनासकांठामां तीडनो त्रास शरू थयो होय तेवुं लागी रह्युं छे। झुंड देखाय छे तीडना। परेश पटियार संवाददाता बनासकांठाथी फोनलाइन पर जोड्याय छे। परेश, जे तीडना झुंड देखाय छे, कयो आ विस्तार छे अने खेडूतोमां केटली चिंता प्रसरी छे, कारण के फरी एक वखत आ प्रकारनी नुकसानी भોગવવાનો વખત આવી શકે છે એવી સ્થિતિ છે? જી ચોક્કસ છે નિશ્ચિત, બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષથી ચાર વખત તીડનો ઝુંડ હુમલો કર્યો છે। ખાસ કરીને બનાસકાંઠાનો જે સરહદી વિસ્તાર છે, બાવ થરાદ કે દિયોદર વિસ્તાર છે, તે વિસ્તારમાં આ તીડે હુમલો કર્યો છે। ખાસ કરીને પાલડી અને ખાણોદર ગામમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। જો કે મોટા પ્રમાણમાં તીડ આવવાના કારણે બાજરીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી હાલ ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે તીડ ભગાવવા માટે ખેડૂતો અને ખાસ કરીને તંત્ર પણ કામે લાગ્યું છે। ખેડૂતો તીડ ભગાવવા માટે અવનવા પતેરા કરી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો દ્વારા દુવાડા કરીને કે થાળીઓ વગાડીને તીડ ભગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે તંત્ર દ્વારા પણ હાલ તીડ ભગાવવા માટે પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા વહેલી સવારથી જ તીડ ભગાવવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જે રીતે તીડનો હાલ છૂટા છવાયેલ જે હુમલો કર્યો છે તેને લઈને ખેડૂતો હાલ ચિંતામાં મુકાય છે, કારણ કે હાલ બાજરીનો પાક જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે। ત્યારે અચાનક જ જે એક પછી એક ખેડૂતો પર જે આફતો આવી રહી છે અને તીડનો જે હુમલો થયો છે, ત્યારે તીડ દ્વારા મોટું નુકસાન ખેડૂતને બાજરીના પાકમાં થાય તેવી હાલ ભીતિ સર્જાય છે। ખેડૂતો હાલ ચિંતામાં છે, કારણ કે ખેડૂતને એક પછી એક જે રીતે આફતો આવી રહી છે, ક્યાંક કમોસમી વરસાદ હોય કે લોકડાઉન ના કારણે જે માલ વેચાતો નથી, ત્યારબાદ હવે જે આ ફરીથી એકવાર તીડના હુમલાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે, ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જી બિલકુલ પરેશ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।